અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદના રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે અનેક પતંગબાજો આપ જોઈ રહ્યા છો, એમાં પણ ખાસ કરીને અયોધ્યામાં રામ મંદિરની જે પ્રકારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ થશે, ત્યારે ખાસ કરીને કાઇટ ફેસ્ટિવલમાં પણ અહીં આપ જોઈ રહ્યા છો કે ભગવાન રામના પતંગ બનાવીને તમામ પતંગબાજો છે આ ઉજવણી કરી રહ્યા છે. મારી સાથે એ લોકો છે, તેમની સાથે પણ વાત કરીશું, પતંગબાજો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આ થીમ નક્કી કરી કેવી રીતે પતંગ બનાવ્યો છે, શું તેની વિશેષતા છે એ વિશે કહેશો. 22 તારીખે અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, રામલલ્લાની જે પ્રતિષ્ઠા થવાની છે, એ આજે આ વખતે કાઇટ ફેસ્ટિવલની અંદર અમે થીમ રાખી હતી રામ જન્મભૂમિની, અને આજે એનું સૌથી મોટું બેનર 15 ફૂટનું બેનર અમારી ટીમ ઉડારી રહી છે. અને પતંગ મહોત્સવને કારણે આમાં એટલો ઉત્સાહ છે, અહીંયા હવા પણ આ વખતે સરસ છે, તો અમદાવાદની જનતાને આજે આખો દિવસ આ પતંગબાજી સરસ મજાની જોવા મળશે. પતંગ છે જે કોણ બનાવ્યું છે, અને ખાસ કરીને અહીં જે બનાવનાર વ્યક્તિ છે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો, આપણે કેટલી મહેનત સે બનાઈ યે પતંગ? સિર્ફ 4 દિનો મેં યે પતંગ તૈયાર કિયા ગયા હૈ. કહાં સે હો? મેં ગુજરાત સુરત સે હું, મેરા નામ નીતેશ હૈ. યે હમને 4 દિન કે પહેલે સોચા કે અયોધ્યા મંદિર કા નિર્માણ હો રહા હૈ, તો હમ અપને પતંગ કા ભી નિર્માણ કરે, ઓર હમને અપના પતંગ કા નિર્માણ કિયા હુઆ હૈ. 16 ફૂટ કે અપને રામ ભગવાન હૈ ઓર ઉસકે ઉપર અયોધ્યા કા ટેમ્પલ લગાયા હુઆ હૈ. वो इंडिया के अंदर भी बन रहा है, तो इंडिया के काइट के साथ लगाया हुआ. मतलब आपने 4 दिन में बनाया, मटेरियल क्या यूज किया? रिपस्टॉप नाइलॉन मटेरियल यूज किया गया है. तो इसके लिए जो खास ये धागा है वो कैसे बनाया? ये धागा कैविलियर धागा बोला जाता है, ये शिपिंग यार्ड में यूज होता है मैक्सिमम. આ પ્રકારની જે ખાસિયત છે એ બી ખાસિયતો અનેક છે, અને અહીં આપ જોઈ રહ્યા છો જે રીતે આંતરરાષ્ટ્રીય કાઇટ મહોત્સવ આંતરરાષ્ટ્રીય કાઇટ મહોત્સવમાં અહીં અનેક લોકો છે તે જોવા મળી રહ્યા છે. કાઇટ ફેસ્ટિવલની અંદર ખાસ કરીને 55 દેશોથી પણ વધારે દેશના લોકો આજે ખાસ કરીને પોતાની પતંગ લઈને આવ્યા છે, અને આ જે રીતે પતંગ બનાવી છે, સૌથી મોટી પતંગ સૌથી નાની પતંગ તેનું નિર્માણ કર્યું છે અયોધ્યાનો. ખાસ કરીને અયોધ્યામાં રામ મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે તેમાં સૌથી મહત્વની વાત છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં અહીં કાઇટ ફેસ્ટિવલમાં પણ તેની ઝાંખી છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. કેમેરા પર્સન નિરેન શાહ સાથે દીપિકા કુમાર, News18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદના રિવર ફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે અનેક પતંગબાજો આપ જોઈ રહ્યા છો, એમાં પણ ખાસ કરીને અયોધ્યામાં રામ મંદિરની જે પ્રકારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ થશે, ત્યારે ખાસ કરીને કાઇટ ફેસ્ટિવલમાં પણ અહીં આપ જોઈ રહ્યા છો કે ભગવાન રામના પતંગ બનાવીને તમામ પતંગબાજો છે આ ઉજવણી કરી રહ્યા છે. મારી સાથે એ લોકો છે, તેમની સાથે પણ વાત કરીશું, પતંગબાજો છે તેમની સાથે વાત કરીશું. શું કહેશો, આ થીમ નક્કી કરી કેવી રીતે પતંગ બનાવ્યો છે, શું તેની વિશેષતા છે એ વિશે કહેશો. 22 તારીખે અયોધ્યામાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે, રામલલ્લાની જે પ્રતિષ્ઠા થવાની છે, એ આજે આ વખતે કાઇટ ફેસ્ટિવલની અંદર અમે થીમ રાખી હતી રામ જન્મભૂમિની, અને આજે એનું સૌથી મોટું બેનર 15 ફૂટનું બેનર અમારી ટીમ ઉડારી રહી છે. અને પતંગ મહોત્સવને કારણે આમાં એટલો ઉત્સાહ છે, અહીંયા હવા પણ આ વખતે સરસ છે, તો અમદાવાદની જનતાને આજે આખો દિવસ આ પતંગબાજી સરસ મજાની જોવા મળશે. પતંગ છે જે કોણ બનાવ્યું છે, અને ખાસ કરીને અહીં જે બનાવનાર વ્યક્તિ છે તેમની સાથે પણ વાતચીત કરીશું. શું કહેશો, આપણે કેટલી મહેનત સે બનાઈ યે પતંગ? સિર્ફ 4 દિનો મેં યે પતંગ તૈયાર કિયા ગયા હૈ. કહાં સે હો? મેં ગુજરાત સુરત સે હું, મેરા નામ નીતેશ હૈ. યે હમને 4 દિન કે પહેલે સોચા કે અયોધ્યા મંદિર કા નિર્માણ હો રહા હૈ, તો હમ અપને પતંગ કા ભી નિર્માણ કરે, ઓર હમને અપના પતંગ કા નિર્માણ કિયા હુઆ હૈ. 16 ફૂટ કે અપને રામ ભગવાન હૈ ઓર ઉસકે ઉપર અયોધ્યા કા ટેમ્પલ લગાયા હુઆ હૈ. वो इंडिया के अंदर भी बन रहा है, तो इंडिया के काइट के साथ लगाया हुआ. मतलब आपने 4 दिन में बनाया, मटेरियल क्या यूज किया? रिपस्टॉप नाइलॉन मटेरियल यूज किया गया है. तो इसके लिए जो खास ये धागा है वो कैसे बनाया? ये धागा कैविलियर धागा बोला जाता है, ये शिपिंग यार्ड में यूज होता है मैक्सिमम. આ પ્રકારની જે ખાસિયત છે એ બી ખાસિયતો અનેક છે, અને અહીં આપ જોઈ રહ્યા છો જે રીતે આંતરરાષ્ટ્રીય કાઇટ મહોત્સવ આંતરરાષ્ટ્રીય કાઇટ મહોત્સવમાં અહીં અનેક લોકો છે તે જોવા મળી રહ્યા છે. કાઇટ ફેસ્ટિવલની અંદર ખાસ કરીને 55 દેશોથી પણ વધારે દેશના લોકો આજે ખાસ કરીને પોતાની પતંગ લઈને આવ્યા છે, અને આ
જે રીતે પતંગ બનાવી છે, સૌથી મોટી પતંગ, સૌથી નાની પતંગ તેનું નિર્માણ કર્યું છે. અયોધ્યાનો ખાસ કરીને અયોધ્યામાં રામ મંદિરનું જે નિર્માણ થઈ રહ્યું છે તેમાં સૌથી મહત્ત્વની વાત છે કે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં અહીં કાઇટ ફેસ્ટિવલમાં પણ તેની ઝાંખી છે તે ક્યાંક ને ક્યાંક જોવા મળી રહી છે. કેમેરા પર્સન નિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.